હવે આગળ આપણે સ્ટોરી સાંભળીશું. હરકચંદ શેઠ એને ગાડામાં મૂકવાનું કહે છે, પણ કહળસંગ ના પાડે છે. ગાડા ઢકુડો આવીને હરકચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે. ત્યાં તો બળદોને ડચકારો કરી કહળસંગે ગાડું હાંકી માર્યું, એટલે કે ગાડા ઢકુડો આવીને, એટલે કે ગાડાની નજીક પાછળથી આવીને શેઠ કોથળો મૂકવા જાય છે. તો તેણે બળદોને ડચકારો કરીને એટલે આમ અવાજ કરીને ગાડું ચલાવવા માટે, એ જે ગાડા ચલાવનાર માણસ અમુક ચોક્કસ ટાઈપનો અવાજ કરે ને એવો અવાજ કરીને ગાડું ચલાવે, તો એવો ડચકારો કરીને ગાડું હાંકી મૂક્યું. મૌર્ય ગાડું ને વાહે હરકચંદ શેઠ. મૌર્ય ગાડું એટલે આગળ ગાડું જાય ને પાછળ હરકચંદ શેઠ કોથળો લઈને દોડતા જાય, ઝડપથી ચાલતા જાય. બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. શેઠે રાડ્ય પાડી, એ કહળસંગ ભાઈ ઘડીવાર બળદોને તાણી જાલો ને, માથે 2.5 મણનો ભાર છે એ તો જુઓ. એટલે બજાર સોસરવા થઈને, એટલે કે બજારમાંથી પસાર થતાં થતાં બૂમો પાડતા કહેતા ગયા કે જરાક બળદોને તાણી જાલો ને, એટલે બળદોને દોરી ખેંચીને પકડીને ઊભા રાખો ને, મારા માથે આટલો ભાર છે તો તમે ગાડું ઊભું રાખો અને મા બાજકું તમારા ગાડામાં મૂકી દો. કહળસંગ કહે છે, શું કરું શેઠ, આ સંધિયા બળદિયા બહુ પણિયાણા છે, એટલે આ બેઉ બળદ બહુ પણિયાણા એટલે બહુ પાણીદાર છે, બહુ જો એકદમ આમ સરસ, અને એ છે કે એકવાર ચાલુ કરે ચાલવાનું કે ગાડું એ કરવાનું તો પછી ઊભા જ નથી રહેતા. ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી, એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું. એટલે કે એકવાર ચાલવાનું શરૂ કરે પછી એ જલ્દી ઊભા જ નથી રહેતા, અને ગામ તરફ જવાનું શરૂ કરે એટલે તો ઊભા જ નથી રહેતા. પાણી આણે એટલે પાણીદાર, બહુ જ સરસ અલમસ્ત બળદ છે એમ કહેવા માગે છે. હરકચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોઢે કરામતી કહળસંગના ગાડાને જતો જાય. કરામતી કહળસંગ એટલે કહળસંગે ચીટિંગ કર્યું, યુક્તિ એક એ વાપરીને એ શેઠનું કપાસનું બાજકું ગાડામાં મૂક્યું નહીં. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી, ઈ વેણ, વેણ એટલે એ વાક્ય, એ શબ્દ ચતુરવાણિયાના મનમાં ક્યાં સુધી ઘૂમરીઓ લઈ રહ્યા, એટલે કે એ શબ્દ એમના મન પર બહુ જ અસર કરી ગઈ કે કહળસંગે ચીટિંગ કરીને એના ગાડામાં મારો કોથળો મૂક્યો નહીં. એ ભીત સોસરવું સૂજ્યું કે કહળસંગ નરાતાર દાંડાઈ કરી છે, એટલે કે કહળસંગે ચીટિંગ કરી છે, નરાતાર એટલે પૂરેપૂરી ચીટિંગ કરી છે. પછી એમનાથી બબડી જવાયું, મહાળા રાજપૂતે કંઈ કરી છે ને કાંઈ, એટલે એમ કે રાજપૂત કહળસંગે બરાબરની મારી જોડે ચીટિંગ કરી અને મારો કોથળો લઈ ના ગયો. કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલા પગે બજારમાં પાછા આવે, એટલે બિચારા થોડુંક તો માથે ઊંચકીને ચાલતા હતા, થાકી ગયા એટલે પગ ઢીલા થઈ ગયા, થાકી ગયેલા એટલે પાછા બજારમાં આવ્યા અને પછી બીજી કોઈ રીતે પોતાના ગામ પાછા પહોંચી ગયા. આ વાતને માથે થઈને વરસ એકના વાણા વહી ગયા, એટલે આ પ્રસંગ બન્યો એને એક વરસ જેટલો સમય જતો રહ્યો. પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વાળીને પડ્યો રહે તેમ એ વાત એમના લમણામાં રહી ગઈ, એટલે હરકચંદ શેઠના મગજમાં આ વાત રહી ગઈ કે કહળસંગે મારી સાથે આવી ચીટિંગ કરી હતી. એવામાં કુદરતનું કરવું, તે કહળસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે, કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવા જવું પડે, એટલે કોઈ જ ભણેલું નહોતું. હરકચંદ શેઠ વાણિયા હતા, ધંધો કરતા, હિસાબ કરતા, એટલે ભણેલા હતા, તો એમની પાસે એ કાગળ વંચાવા બધા જતા. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે કે જ્યારે કોઈ જ ઉજ્જડ ગામ એટલે ગામમાં કોઈ જ એ ના હોય, અને એરંડો, એરંડો કેવું હોય કે દરેક વખતે રંગ બદલતો હોય ગરજ ને જરૂરિયાત પ્રમાણે, પણ એટલે એનો કોઈ ભાવ ના પૂછે, પણ
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એરંડો એટલે કાચિંડા જેવું આવે તે. તો એમ કે જ્યારે કોઈ ગામમાં ભણેલું ન હોય ત્યારે થોડું ઘણું ભણેલો વ્યક્તિ પણ પ્રધાન કહેવાય, રાજા કહેવાય. એમ ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય, એટલે કે આ બધી છે ને સરકારી કામકાજની વસ્તુ હોય. દસ્તાવેજ એટલે ખાતું પાડવું એટલે હિસાબ લખવો હોય, સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, કે માઠા પ્રસંગે કાગળ. માઠો પ્રસંગ એટલે કે કોઈ ખરાબ પ્રસંગ બન્યો હોય ત્યારે જે કાગળ લખવા હોય. તો હરકચંદ શેઠ શરમના માર્યા બધાને કામ કરી દેતા. આ ફોટામાં તમે જુઓ છો કે કહળસંગના પિતાજીનું મૃત્યુ થયું હોય તેના કાગળ હરકચંદ શેઠ લખી આપે છે. કહળસંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા. કાળોત્રી એટલે માણસ કોઈ મરી જાય તો તેની પાછળ જે પૂજા અને બધું કરે તે અંગે સગાવાલાને જણાવતો કાગળ લખવામાં આવે એને કાળોત્રી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા શબ્દો આમાં છે તે તમને પાછળ એક્સરસાઇઝ વર્કમાં પણ લખવામાં આવશે એટલે સમજ પડશે. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે, ઠીક લાગમાં આવ્યા છે. આજે ઈને ભલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. એટલે હરકચંદ શેઠને એ વાત મગજમાં રહી ગયેલી કે કહળસંગે મારી જોડે આ ચીટિંગ કરેલું. તો એ કાગળ લખતી વખતે મનમાં વિચારવા બેઠા કે આજે એને બરાબરનો ગૂંચવાડામાં મૂકી દઉં છું, ભલીએ ન ભરાવી દઉં એટલે કે બરાબર એને ગૂંચવાડામાં મૂકી દઈશ, એવું જ રીતે હું કામ કરીશ. કહળસંગે એમના બાપુનું કારત પાંચમનું રાખેલું. શેઠિયાએ એટલે કે હરકચંદ શેઠે થોડા કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમના, આઠમના, નોમના, દસમ, અગિયારસની તિથિના લખીને જાવા દીધા. એટલે કે એટલે કાગળમાં થોડા થોડા કાગળમાં થોડી અલગ અલગ તિથિ લખીને એ કાગળ લોકોના ઘરે જવા માટે મોકલી આપ્યા. પછી તો ભાઈ એક દિવસનું કારજ અને ઈ લગાતાર સાત દિવસ ચાલ્યું. ઓલ્યા જાય ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. એટલે હરકચંદ શેઠે ચીટિંગ કરેલું ને, થોડા થોડા કાગળમાં થોડી જુદી જુદી તિથિ લખેલી એટલે બધા જેને જે કાગળ મળ્યો હોય એ કાગળની તિથિના દિવસે જ આવે. થોડાક આવે થોડાક જાય, થોડાક આવે થોડાક જાય. કહળસંગના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા. એટલે બધા વિચારમાં પડી ગયા, મારું આ ચમનું વેતરાણું છે. એટલે કહળસંગના ફેમિલીવાળા વિચારે કે આ વળી શું પ્રોબ્લેમ આવ્યો છે, વેતરાણું છે એટલે કે આ કેમનું કવું થઈ ગયું છે, બધા જુદા જુદા દિવસે કેમ થોડા થોડા લોકો આવે છે, અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા, કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા, ઈ તો ડહ્યું મને એક છે, ઈ ઉઠીને આવી ભૂલ ના કરે. કહળસંગના ઘરમાં બધા વડીલો ભેગા થઈને ચર્ચા કરે છે કે જે મરી ગયાને કાળોત્રી લખીએ તે કાગળ કોની પાસે લખી આવેલા. તો કહળસંગ કહે છે કે હરકચંદ શેઠે લખી આપેલા. એટલે ઘરના વડીલો કે એ તો ડહ્યું મને જ છે, એટલે કે હરકચંદ શેઠ તો સારો માણસ છે, ડહ્યો છે, એ આવી ભૂલ કરે નહીં. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે, આ તો ખમતીદર ખોરડું છે પણ કોઈ મોળા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવાનો વારો આવે કે બીજું કંઈ. એટલે ઘરના વડીલો એમ કહે છે કે હરકચંદ શેઠને બોલાવો અને પૂછો કે કેમ આવું થાય છે. ખમતીધર ખોરડું એટલે કે સદ્ધર પૈસા ટકાથી સુખી માણસ છે, એટલે રોજ અઠવા 4-5 દિવસથી રોજ બધા મહેમાનો આવે, એમને ખાવાનું બનાવો, ખાવાનું ખવડાવો એટલે ખર્ચો થાય ને. તો ખમતીધર ખોરડું એટલે સુખી સંપન્ન કુટુંબ છે એટલે વાંધો નહીં. મોળા પાતળા માણસનું ખોરડું હોય તો એટલે ગરીબ માણસનું હોય, આવું પ્રોબ્લેમ થયો હોય ગરીબ માણસના ઘરમાં તો પછી એને તો ખેતર વેચીને પૈસા લેવા પડે ને આ બધું કરવું પડે. હરકચંદ શેઠને તેડું મોકલ્યું એટલે હરકચંદ શેઠને બોલાવ્યા. હાથમાં ધોતિયાનો છેડો, કાને લાંબી લેખણ ખોસી,
માથે રાતી પાચાળ પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહળસંગના ફળીએ આવ્યા. એટલે આમાં હરકચંદ શેઠને ડ્રેસિંગનું વર્ણન છે, એમનું ડ્રેસિંગ વાણિયાનું. પહેલાંના જમાનામાં વાણિયા કેવા કપડાં પહેરતા, કેવું એ કરતા. પાચાળી પાઘડી એટલે પાઘડી, વળવાળા, પાંચ વળ વાળીને આમ ગોળ ફે એ કરીને પાઘડી પહેરી હતી. કાને લાંબી લેખણ એટલે કાનમાં સાઈડ ઉપર બોલપેન એ લોકો ખોસી રાખે. વાણિયા લોકો પહેલાંના જમાનામાં આવી રીતે રાખતા. અત્યારે છે તમે, અત્યારે તમે લોકોએ કાર્પેન્ટરને જોયો છે, એ લોકો પણ કાન પાછળ પેન્સિલ કે પેન રાખે. કહળસંગના ફળીએ આવે એટલે કહળસંગના ઘરે આવે એટલે બધા પૂછવા લાગે કે આ કેમનું બકાણું છે, બફાણું છે. એટલે પૂછે છે કેમ આવી રીતે રોજ રોજ અલગ અલગ દિવસે બધા માણસો આવે છે. શેઠિયાએ ઠાવકું મોં કરી માંડીને વાત કરી. એટલે શેઠે ધીમે રહીને વાત કરી કે એક વર્ષ પહેલાં હું જ્યારે કહળસંગભાઈ ગાડું લઈને બજારમાં ગયા હતા ત્યારે મારું કપાસિયાનું ગુણચું લાવવાનું કીધું ગાડામાં મૂકવાનું, તો એમણે ના પાડી અને ગાડામાં મૂકવા દીધું નહીં. અને પાછે કે બળિયા સંધ્યા બળદો ઝાલ્યા નહોતા રહ્યા, ઈમ એમના બાપુના કરજના ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી, બહુ તાણી ઝાલી, ખમ માને તો ને. એટલે એમ કે કહળસંગે તે વખતે એવું કીધેલું કે મારા બળદ મારા હાથમાં જ નથી, એ તો દોડ ચાલ્યા જ જાય છે, મારું દોરી ખેંચીને ઊભા રાખવા પ્રયત્ન કરે પણ ઊભા નથી રહેતા. એમ ચીટિંગ કરીને શેઠનું ગુણચું નહોતું મૂક્યું. એટલે શેઠે એમ કીધું કે કાગળ લખવા બેઠો ને તમારા પિતાજીના મૃત્યુના, ત્યારે મારી કલમ, મારી લેખણ, લેખણ એટલે બોલપેન કલમ મારા હાથમાં જ ના રહી, એને બહુ પકડીને રાખી પણ એ ઝાલી જ ના રહી, મારા ધ્યાનમાં હાથમાં મારા કંટ્રોલમાં ના રહી. અને આવી જ રીતે અલગ અલગ કાગળ લખાઈ ગયા. વાત ડાયા અનુભવીએ કહ્યું. વાત ડાયા, વાત ડાયા એટલે કે સમજુ ઠરેલ ઘરના વડીલોએ કહ્યું, હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈને આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધાએ કહળસંગને પણ ઠપકો આપ્યો. શરમની મારી એમની આંખો ભો ખોતરવા માંડી. વાઢ્ય કાનને આવ્યા સાન, તે દીથી કહળસંગની અક્કલનું તાળું ઉગડી ગયું, આજની ઘડીને કાલનો દી. એટલે હરકચંદ શેઠે કહ્યું ને કે મારાથી પણ આવી રીતે મેં મારી લેખણ ઝાલી ન રહી અને મેં આવી રીતે લખ્યું. એટલે વડીલોએ કહ્યું કે હરકચંદ શેઠ કહળસંગે તમારી જોડે ચીટિંગ કર્યું, પણ મોતનો મલાજો જાળવવો જ માં આપણી માણસે છે. એટલે કોઈ માણસ મરી ગયું હોય એના કાગળ લખવામાં આવી મજાક ના કરાય, આપણે એનું માન જાળવવું જોઈએ. અને પછી ઘરના બધા વડીલોએ કહળસંગને પણ ઠપકો આપ્યો કે આવું નહીં કરવું જોઈએ, શેઠનું બાચકું તારે લઈને આવવું જોઈએ. શરમની મારી આંખો ભો ખોતરવા માંડી. એટલે કહળસંગ શેઠને પણ એ સમજ પડી અને હરકચંદ શેઠને, કહળસંગને ખબર પડી અને હરકચંદ શેઠને પણ શરમ આવી કે મારી આ ભૂલ કરી છે, મેં ખોટી કરી છે, મરેલા માણસની પાછળ આવી મજાક ના થાય. વાડ કાનને આવ્યા આવ્યસાન એટલે અનુભવ થયો, એટલે હરકચંદ શેઠ અને કહળસંગ બંનેને સમજાઈ ગયું અને કહળસંગની અક્કલનું તાળું ઉગડી ગયું. અક્કલનું તાળું ઉગડી ગયું એટલે સમજ પડી કે આપણે કોઈની જોડે આવી રીતે વર્તન કરવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આની સાથે શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ છે તે તમે રીડિંગ કરશો. શબ્દ સમજૂતીનું નોટમાં લખવાનું છે, તે લખીને પૂર્ણ કરશો.